જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ પાંચ વિષય ગુજરાતી બાળકો આગળ આપણે સેમ ટુ ના બધા પાઠ ભણી ગયા છીએ તો આજે આપણે પૂરક વાચનની શરૂઆત કરીએ તો પેલું અભિનંદન તેના કવિ છે ભાગ્યેશ જહા તો આ કાવ્યમાં આપણને શેનું આપેલું છે તો કે ગુજરાત વિશે આપેલું છે તો આપણે જોઈએ પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે બાળકો આપણે રાજ્ય ગુજરાત છે તો તેના વિશે કવિએ આમાં રસપ્રદ રીતે આપેલું છે તો આપણે જોઈએ તો આપણે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી બાળકો તો કે ગુજરાતની સ્થાપના એક મે અને ઓગણીસો સાઠમાં થયેલી છે તો તેમના ગુજરાતમાં જિલ્લા કેટલાઓ આપેલા છે તો કે તેત્રીસ જિલ્લાઓ છે અને ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે તો કે અમદાવાદ છે તો આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે તો કે ગુજરાત અને અભિનંદન ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન તામા કવિ શું કહે છે હે ગુજરાત તને અભિનંદન ગુજરાતની આ ધર્તી ગુજરાતીના ગૌરવથી લીલીછમ બની રહી છે દેવકારથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા દસે દિશાઓ રક્ષે દેવો નવનારી અહી ન્યારા ત આમાં કવિ શું કહે છે વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ નિરંતર વહેતો રહ્યો છે દેવો દસે દિશાઓનું રક્ષણ કરે છે અહીં વસતા નર નારી અનોખા છે તો આમાં કવિ આ રીતે કહે છે તો આગળ શું કહે છે તું સોમનાથનું બિલીપત્ર તું હાટ કેસનું ચંદન ધરતી કંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ તો આમાં શું કહે કવિ અહીં વસ્તો ગુજરાતી સાવ અડીખમ છે તું સોમનાથનું બિલીપત્ર છે તું હાર્ડ કેસ નું ચંદન છે ધરતીકંપમાં તું અડીખમ ઊભો રહ્યો છે દુષ્કાળોની દારૂણ સણમાં સતત ધબકતો માણસ સરળ સહજ થઈ સંતાડ્યું તે આસુ ભીનું ક્રદન તો આમાં શું કહે છે એ દુષ્કાળથી ભયાનક સ્થિતિમાં પણ સતત ધબકતો રહ્યો છે દુઃખ કે વેદનાને એ સરળ સહજ રીતે છુપાવ્યું છે અભિનંદન ગુજરાત તને અભિનંદન એ ગુજરાત તને અભિનંદન છે કોમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી દેશ વિદેશ વેબસાઇટમાં વિસરતી ગુજરાતી ગુજરાતી વિસરતી સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સંપદન અભિનંદન ગુજરાત તને અભિનંદન આમાં કવિ શું કહેવા માંગે છે કે તે કોમ્પ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે અમે આ અંબાને ગરબે રમતી નિહાળીએ છીએ વેબસાઇટમાં ગુજરાતી વિસરતી રહે છે સૌને સાથે લઈને ગુજરાતી કેવા સંપદન વહેંચી રહી છે અભિનંદન ગુજરાત અને અભિનંદન બાળકો આપણે અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે પણ આપણે વધુ ગુજરાત રાજ્ય વિશે જાણીએ તો કે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે તે દેશના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે ગુજરાતની પ્રજા મૈત્રીપૂર્ણ પ્રેમાણ અને સાહસિક છે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ જામનગર સુરત અને ભુજ એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે ગુજરાતમાં ઘણા ઉદ્યોગો પેટ્રોલિયમ રિફાઈનરીઓ સહકારી ડેરી અને ખેતેરો છે જામનગરની બાંધણી પાટણની પટોળા સાડી અને ગુજરાતના હીરા ઉદ્યોગ ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતે ગાંધી અને સરકાર જેવા મહાન નેતાઓ આપ્યા છે વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને નર્મદ કપ કલાપી અને ઉમાશંકર જોશી જેવા મહાન કવિઓ પણ ગુજરાતનું ગર્વ છે તો બાળકો આપણને ગુજરાત વિશે શું જાણવા મળ્યું કે ગુજરાતમાં મોટા મોટા શહેરો અને ઘણા ઉદ્યોગો પણ આપેલા છે તો હવે આગળ જોઈએ શબ્દ સમજૂતી અભિનંદન તો ધન્યવાદ ગૌરવ આદર મોટાઈ મહાનતા નંદનવન હરિયાળું નિરંતર સતત કાયમ ધરા ધરતી જમીન રક્ષે રક્ષણ કરે ન્યારા અનોખા ધરતીકમ ભૂકંપ તો ડગ્યા સિવાય એક દારૂ ઊભું રહેવું દારૂણ તો કે ભયાનક ક્ષણ તો કે પણ સતત તો સદાય ક્રદન તો કે રુદન વેબસાઇટ કોઈ ચોક્કસ વસ્તુ બનાવતી કોમ્પ્યુટર સ્ક્રિપ્ટ વિશસ્તી વિસ્તાર પામતી વિસ્તરતી વિસ્તાર પામતી તો બાળકો આપણે અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે સ્વાદે આપણે આવતા લેક્ચરમાં જોઈશું